أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم ولا حول ولا قوة إلا بالله العلي العظيم بھائیو تتھا بہنو بزرگو السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ ઇસ્લામમાં પરિવાર એટલે કે ફેમિલીનો પોઝિશન બહુ મહત્ત્વનો છે, એટલે કે બહુ ઇમ્પોર્ટન્ટ છે. કુરાનમાં અનેક જગ્યાએ એનું વર્ણન કરવામાં આવ્યું છે. કહેવાય છે કે લગભગ 15 જગ્યાએ કુરાનમાં ફેમિલી ઉપર વર્ણન કરવામાં આવ્યું છે. અહીંમાં હદીસો પણ માં ઘણી જગ્યાએ તમને બહુ જ સારી રીતે એનું વર્ણન મળશે. તો આ મહત્ત્વની પોઝિશન શા માટે છે, કેમ આટલું ઇમ્પોર્ટન્સ આપવામાં આવ્યું છે પરિવારને, એટલે કે ફેમિલીને? આપણે જોશું તો કોઈ પણ સોસાયટી, કોઈ પણ કોમ, કોઈ પણ ઉમ્માનું સેન્ટ્રલ પોઝિશન પરિવાર હશે, ફેમિલી. જો ફેમિલી સારી હશે તો એની એક્સટેન્ડેડ ફેમિલી સારી હશે, જો એક્સટેન્ડેડ ફેમિલી સારી હશે તો એની ટ્રાઇબ સારી થશે, એની ટ્રાઇબ સારી હશે તો એની કોમ સારી હશે, એની કોમ સારી હશે તો એની સોસાયટી સારી હશે, અને સોસાયટી સારી હશે તો ઉમ્મા સારી હશે. હવે આ સેન્ટ્રલ પોઝિશનમાં પરિવારની અંદર, એટલે કે ફેમિલીની અંદર, એક સેન્ટ્રલ એસન્સ, એક સેન્ટ્રલ પોઝિશન મા બાપની છે. આપણે જોશું માં જ્યારે એના બચ્ચાને જન્મ આપે છે ત્યારે માં બને છે, અને બાપ જ્યારે માં એના બચ્ચાને જન્મ આપે છે ત્યારે બાપ બને છે. મધરહૂડ અને ફાધરહૂડ એક એવી જાતની ક્રિએશન છે કે જેમાં નેચરલ ફિત્રા આપી છે અલ્લાહ સુબહાનુ વ તઆલા, એ લોકોના બાળકોને ઓળખવામાં, પાળખવામાં, ધ્યાન રાખવામાં. કેવા મીઠા શબ્દો માં પાસેથી નીકળે છે, બાપ પાસેથી નીકળે છે. જ્યારે એક બાળક પેદા થાય છે, એક બાળક ક્રિએટ થાય છે, એક બાળક જન્મે છે, ઇમામ અલી અલી સલામના તમે શબ્દો જુઓ, એ જ્યારે એની વસિયત ઇમામ હસનને આપે છે ત્યારે જો શબ્દ કેવા યુઝ કરે છે, લખે છે કે એ બેટા સલવાત, એ બેટા તું મારો શરીરનો એક ભાગ છો. જો આ શબ્દો નહીં, બલકે મારા આખા શરીરનો ભાગ છો. તારી જે મુસીબતો છે એ મારી મુસીબત છે. તને જે મોત આવે છે, જ્યારે તને મોત આવે છે એમ કે મને મોત આવ્યો. મારી જે ચિંતા છે એવી જ ચિંતા હું તારી ચિંતા કરું છું. એટલે એ બેટા, આ જે વસિયત હું તને આપું છું એના ઉપર તું મનન કર, ચિંતન કર, અને એના ઉપર તું જા. અને પછી લખે છે કે નવજવાનિયાનો દિલ એક વિરાન, એટલે કે એક અનકલ્ટિવેટેડ જમીન જેવી છે. અનકલ્ટિવેટેડ જમીન કે જે પાકી છે, કે જેમાં તમે એક બીઓ વાવો તો એ બીઓ તરત જ ઉગતો થઈ જાય, એટલી જમીન પાકી હોય છે. મતલબ કહેવાનો એ છે કે જવાનિયાનો માઇન્ડસેટ ઇમ્પ્રેશનેબલ હોય છે. કોઈ પણ સારી કે ખરાબ વસ્તુ એના માઇન્ડમાં ઇમ્પ્રેસ કરી નાખે તો એના ઉપર એ ચાલવાનું શરૂ કરી દે છે. હઝરત અલી અલૈહિ સલામ કહે છે કે આપણું હૃદય, આપણા નવજવાનોનું હૃદય એવું જ છે કે તમે કોઈ પણ એવી ઇમ્પ્રેશનેબલ વાત તમે એને કહો તો એક ફેરી ઇમ્પ્રેસ થઈ જશે. તું એટલે કે બેટા, તારી બોધ એટલે કે બુદ્ધિ, માઇન્ડ, તારી સમજ એટલે કે અન્ડરસ્ટેન્ડિંગ, અને તારું હૃદય એટલે કે હાર્ટ, આ ત્રણ ચીજ કોઈ બીજાઓમાં કામોમાં ચડી જાય એની પહેલાં હું તમને અદબોની શિખામણ આપું છું કે તું આ અદબો શરૂ કર જેથી કરીને તારી જિંદગીને તું સુધારી શક. આ ઇમામ અલી અલૈહિસલામ બાપ તરીકે એના બેટાને આ વસિયત આપે છે કે બેટા તું આના ઉપર ચાલ.
અને પરવરદિગાર કુરાનમાં કઈ આયત નાઝિલ કરે છે કે જે આપણને એક ખૂબસૂરત નાઝિલ છે, નાઝિલ કરેલી આયત છે કે જેમાં આપણને એક સમજવાની કોશિશ કરવી પડશે. શું કહે છે? અને તમારા પરવરદિગાર, તમારા પરવરદિગારનો આ આખર વિનંતી મેસેજ છે, આ આખર મેસેજ છે કે અલ્લાહ સિવાય તમે કોઈ બીજાની ઇબાદત નહીં કરતા. આ છેવટનો મેસેજ છે કે પરવરદિગારની સિવાય કોઈની તમે ઇબાદત કરતા નહીં, અને તમારા મા બાપની, તમારા મા બાપના નેકો કામ કરો. તમે તમારા મા બાપની નેકી બજાવી લ્યો, અને એકમાંથી કે બેમાંથી કોઈ પણ વૃદ્ધ અવસ્થામાં એટલે કે ઓલ્ડ એજમાં આવે તો ધ્યાન રાખજો કે તમને જો એ વૃદ્ધ અવસ્થામાં આવવાથી, એટલે કે પેરેન્ટ્સ વૃદ્ધ અવસ્થામાં આવવાથી કે ઓલ્ડ એજમાં આવવાથી તમને ક્રોધ ચડે કે તમને એંગર થાય, તો તમે ઉફ પણ એની સામે નહીં કરતા. ત્યારે ઇમામ જાફરે સાદિક લખે છે કે જો ઉફ ના કરતા પણ જો હલકો શબ્દ હોત તો અલ્લાહ સુબહાનુ વ તઆલા એ આયતોમાં એ શબ્દો યુઝ કરત. મતલબ કે મા બાપનો એક અહેસાન છે, એ માંગે એની પહેલાં તમે મા બાપને આપી દો જે ખપતું હોય, અને મયાળું રીતે તમે એ લોકોની સાથે વર્તો, નમ્રતાથી વર્તો. આ પરવરદિગારે અલ્લાહ સુબહાનુ વ તઆલાનો જે મેસેજ આવ્યો કે અલ્લાહ સિવાય તમે કોઈની ઇબાદત નહીં કરો, એના પછી મા બાપની આ બુલંદી આપી છે. આ સમજ્યા પછી આપણને એ સમજવાનું છે કે ફેમિલી અને પરિવાર જ્યારે સ્ટ્રોંગ હોય, એની વેલ્યુ સિસ્ટમ બરાબર હોય, સરખી હોય, તો તમે જોશો કે બાળકો જે પરિવારથી નીકળશે તો એની પાસે સરખા શિખામણો હશે, એની પાસે સરખા કલ્ચર હશે, એની પાસે સોશિયલ એટિકેટ હશે, અને એની પાસે એક સારી પર્સનાલિટી હશે. આપણી કોમ અલ્હમ્દુલિલ્લાહ 160 વર્ષની હિસ્ટ્રી છે. આપણી કોમમાં ઇન્સ્ટિટ્યુશન ઓફ ફેમિલી બહુ જ મહત્ત્વનું છે, અને આજે આપણે કોમ તરીકે ટકી રહ્યા છીએ કારણ કે આ ઇન્સ્ટિટ્યુશનને આપણે ટકાવી રહ્યા છીએ. આપણને કોઈ દિવસ અત્યારે કે આગળ જતા ફેમિલી ઇન્સ્ટિટ્યુશનને વીક કરવા ન દેવું જોઈએ, અને જો આપણે વીક કરશું તો એક જુદો જ જમાનો આવશે. અલ્હમ્દુલિલ્લાહ અત્યાર સુધી આપણે ટકી રહ્યા છીએ. આટલા ગ્લોબલાઇઝ્ડ વર્લ્ડમાં આપણી જે બુનિયાદી મઝહબી ફાઉન્ડેશન છે એ પણ અલ્હમ્દુલિલ્લાહ ટકી રહ્યું છે. અને એક વસ્તુ જે મહત્ત્વની છે એ આ છે કે આપણી પાસે આ ઇન્સ્ટિટ્યુશન ઓફ ધ ફેમિલી હજી બાકી રહી છે. પણ આ મોડર્ન જે લાઈફ છે, મોડર્ન લાઈફસ્ટાઈલ છે, મોડર્ન વેલ્યુ સિસ્ટમ છે, એ આસ્તે આસ્તે આ ફેમિલીને કમઝોર કરતી જાય છે, વીક કરતી જાય છે. એમાં જો તમને એક એક્ઝામ્પલ આપું, ઘણી વખતે આપણને એમ થાય કે કોમમાં વોલન્ટરિઝમ કે વોલન્ટિયર્સ કેમ ઓછા દેખાતા જાય છે. એક જમાનો હતો કે આપણી કોમ્યુનિટીમાં હુસૈની સોસાયટી, હુસૈની ફોજ, વોલન્ટરી ફોજ, આ બધી જાતની ફોજો હતી. આજે એ ઓછી થઈ ગઈ છે. એકચ્યુઅલી વોલન્ટરિઝમ જ ઓછું થઈ ગયું છે. શા માટે? આજે આપણે કોઈને પણ પૂછવા જાય કે ભાઈ તું મને મદદ કરીશ, કોમને મદદ કરીશ, તો પહેલું વર્ણન, પહેલું મગજમાં એ ચીજ આવશે કે આમાં મારું શું. એક સેલ્ફ ઇન્ટરેસ્ટ છે આજે, મારું શું. અને જ્યારે એ બધું સાંભળી લે અને એમાં એને કોઈ પણ જાતનું મારું શું નહીં દેખાય કે આમાં મારું શું સેલ્ફ ઇન્ટરેસ્ટ છે, આમાં મારું કેટલું છે, તો મન એનું તરત જ સવાલ કરે છે અને જવાબ આપે છે મારે શું. મારું શું અને મારે શું આ અત્યારે આવી ગયું છે. મારે શું, હું શા માટે કામ કરું, હું શા માટે મારા ટાઈમ આપું, એમાં મારું શું છે? કરી લેશે પોતે. કોમ છે પણ છતાં એ કરી લેશે પોતે. આ મારે શું ને મારું શું તો અત્યારે આવી ગયું છે. આજના વર્લ્ડના સ્ટેટિસ્ટિક્સમાં આપણે જ્યારે જોશું, આપણે જ્યારે સ્ટડી કરશું, તો અંદર આપણને ઘણા ટ્રેન્ડો દેખાશે.
ક્યાં ટ્રેન્ડો દેખાશે? આજે અનફોર્ચ્યુનેટલી આપણી કોમ્યુનિટીમાં સ્ટેટિસ્ટિક્સ આવા નથી, પણ વર્લ્ડ સ્ટેટિસ્ટિક્સમાંથી આપણે એટલું કહી શકીએ કે પરિવાર કમઝોર થતું જાય છે, ફેમિલી લાઈફ કમઝોર થતું જાય છે, સિંગલ લાઈફ આગળ વધતું જાય છે અને સ્ટ્રોંગ થતું જાય છે. એનું કારણો છે. લોકો આજે પરણવા જલ્દીથી માગતા નથી, એનાય કારણો છે. લોકો લાઈફસ્ટાઈલ, ફેમિલી લાઈફસ્ટાઈલમાં સામેલ થવા નથી માગતા, એનાય કારણો છે. આજે ડિવોર્સ રેટ કેટલું વધી ગયું છે? આપણી પાસે કોમનું સ્ટેટિસ્ટિક્સ નથી, પણ તમે ગુજરાતનું સ્ટેટિસ્ટિક્સ મેં જોયું, કારણ કે ગુજરાતનું જે કલ્ચર છે એ લગભગ આપણે સરખામણીમાં કરી શકીએ. એ કલ્ચરમાં ગુજરાત સ્ટેટમાં 2009માં દર બે કલાકે ડિવોર્સ થાય છે, દર બે કલાકે. એ ઓફિશિયલ છે, અનઓફિશિયલ કેટલા થાય છે એ આપણને ખબર નથી. પણ આ ડિવોર્સીસના લીધે, કમજોરીના લીધે અને ફેમિલીમાં જે કંકાસ આવે છે એના લીધે એમ કહેવાય છે કે ડિપ્રેશનની બીમારી પણ વધતી જાય છે. WHO નું આ તમે રિપોર્ટ વાંચશો તો એમાં એ લોકો આજે દુનિયાભરના દેશોને કહે છે કે ખબર નથી કે આ સમય પછી, એટલે કે ફ્યુચરમાં ફેમિલીમાં, એ લોકોના પ્રમાણે ફેમિલીમાં ડિપ્રેશનની બીમારી વધતી જ જશે. કોઈને કોઈ ફેમિલીમાં કોઈને કોઈને ડિપ્રેશન આવતું જશે. એમાં, અને આ મહત્ત્વનું છે, એમાં છોકરાઓને અને આપણા બાળકોમાં ડિપ્રેશન વધતું જશે. એના કારણો છે, ત્રણ મૂળ કારણો છે. પહેલું કારણ જે આપણને બતાવવામાં આવે છે કે આપણા બચ્ચાઓને ડિપ્રેશન એટેક કરશે, એ આ છે કે આપણી મોડર્ન લાઈફસ્ટાઈલ આજે એવી થઈ ગઈ છે, યા તો માં યા તો બાપ ઘરમાં એક જ હશે, કારણ કે એને કામ કરવું પડશે, એને ઓવરટાઈમ કરવું પડશે. હી કાન્ટ મીટ ધી એક્સપેન્સીસ ઓફ ડે ટુ ડે, સો હી હેઝ ટુ વર્ક. ઓવરટાઈમ કરતો હશે તો એકની કમી હશે, યા તો માં યા તો બાપ. અને જ્યારે આપણે એમાં એકની કમી હોય તો ઇટ ઇઝ એવિડન્ટ કે વેલ્યુઝમાં, સ્વાભાવિક છે કે વેલ્યુઝમાં પણ કમી રહેશે. એવી રીતે આજે છોકરાના એજ્યુકેશન માટે માં અને બાપને જ્યારે કામ કરવું પડે છે તો છોકરો એકલો હોય છે. કમનસીબે આજે મોડર્ન લાઈફસ્ટાઈલ ને મોડર્ન વેલ્યુઝ દાદા અને દાદીને કાઢી નાખ્યા છે. એક જમાનામાં હતું કે એક્સટેન્ડેડ ફેમિલીમાં દાદાએ હતા અને દાદીએ હતી. માં ને બાપ કામ કરવા જાય તો દાદા ને દાદી એટલીસ્ટ એ છોકરાનું ધ્યાન તો રાખતા હતા, પણ મોડર્ન વેલ્યુઝ ને મોડર્ન લાઈફસ્ટાઈલ દાદા ને દાદીનો રોલ જ કાઢી નાખ્યો છે. અને એ કાઢી નાખવામાં આજે જ્યારે બચ્ચું એકલું હોય તો એ શેનો શિકાર બને છે? એ ફ્રેન્ડ્સને બોલાવશે, બુરી આદતોનો શિકાર બને છે અને ડિપ્રેશનનો શિકાર બને છે. આ એક રીઝન. બીજું, કમ્પેરિઝન. ઘણી વખતે કમ્પેરિઝન આપણે પોતે કરીએ છીએ, મા બાપ પોતે કરીએ છીએ. આ મારો મુન્નો કેટલો મીઠો છે, બે છોકરાઓ હોય એકનું નામ મુન્નો હોય તો આ મારો મુન્નો કેટલો મીઠો છે, તો બીજો તીખો છે નહીં, પણ એ તીખાવાળાને શું લાગતું છે? આ તો માં એક પ્યાર બતાડે છે અને મસ્તી કરતી હશે, પણ એનું ઇફેક્ટ ઓલા તીખાને ઘણું જાય. આ મારો મુન્નો એની માં જેવો છે, તો ઓલો તીખો કેના જેવો છે? એના બાપ ઉપર છે કે જેના ઉપર તને બહુ ગુસ્સો આવે છે. આમાં કમ્પેરિઝનમાં શું થાય છે કે એક છોકરો બીજા છોકરાની જેલસીમાં આવી જાય છે, અને આપણને અત્યારે ત્યારે ખબર નથી પડતી, પણ આગળ જતાં એ છોકરાને ડિપ્રેશન થાય છે. ને ત્રીજું, કોમ્પિટિશન. આજે આપણા છોકરાઓને કેટલી કોમ્પિટિશન કરવી પડે છે સ્કૂલોમાં. કોમ્પિટિશન હેલ્ધી છે, સારી વસ્તુ છે, પણ જ્યારે અનહદ કોમ્પિટિશન થાય, બહોત કોમ્પિટિશન થાય, છોકરાઓને કેટલી એક્ઝામિનેશન આપવી પડે, કેટલું કોમ્પિટિશન કરવું પડે, એ એક અનહેલ્ધી વસ્તુ છે. કારણ કે એમાં જેલસી અને તિરસ્કાર પેદા થાય છે છોકરામાં, અને એના લીધે આ ડિપ્રેશનો શરૂ થાય છે. તો WHOનો રિપોર્ટ આપણને આ જ કહે છે કે ભાઈ ધ્યાન રાખો, અત્યારે આપણને ખબર નહીં પડે, પણ આના લીધે આપણા છોકરાઓને આપણી ફેમિલીમાં ડિપ્રેશન વધતું જશે.
આજે સોસાયટીમાં કોમમાં મોટામાં મોટો ચેલેન્જ આજે બધા દેશોને બધી સોસાયટીને આપણી કોમને આ જ છે કે ફેમિલીમાં જે ભંગાળ થાય છે ફેમિલીમાં જે કમજોરી આવી જાય છે એ કમજોરીને આપણે કેવી રીતે બહાર કાઢી શકીએ શા માટે આપણે કન્સર્ન છે કારણ કે આપણને ખબર છે સારી ફેમિલી હોય સારું પરિવાર હોય તો એક મોટો રિસોર્સ બને છે આપણા માટે આપણી પાસે આજે ચાર દીકરાઓ હોય બે દીકરીઓ હોય ભણેલી ગણેલી હોય તો કેટલું રિસોર્સ હોય આપણી પાસે આજે એ રિસોર્સથી આપણે કેટલું કરી શકીએ કેટલા સારા ડિસિશનો લઈ શકીએ માણસોને ખબર છે કે પરિવાર સારું હોય તો એક ફેમિલી રિસોર્સ બને છે બીજું કે એ પરિવાર સારું હોય તો આપણા જિંદગીના જે માયના છે જિંદગીના જે મિનિંગ્સ છે એ મિનિંગ્સને આપણે ઓળખીએ જો પરિવાર સારું હોય તો આપણે ઓળખી શકીએ કે બાપ કઈ ચીજ છે માં કઈ વસ્તુ છે બેન અને ભાઈમાં કેવો પ્યાર હોવો જોઈએ ભાઈઓ ભાઈઓમાં કેવો પ્યાર હોવો જોઈએ બાપ દીકરામાં કેવો પ્યાર હોય ધીસ આર મિનિંગ્સ ઓફ લાઈફ એ આપણે ક્યારે ઓળખી શકીએ કે જ્યારે આપણી ફેમિલીને પરિવાર સ્ટ્રોંગ હોય ત્રીજું કે આપણી ઇમોશનલ ને રૂહાની શક્તિઓ વધતી જશે જ્યારે પરિવાર સારું હોય ત્યારે અધરવાઇઝ પરિવાર જો સારું ન હોય ફેમિલી સારી ન હોય તો આપણું ઇમોશન્સને પરિવાર ઇમોશન્સને સ્પિરિચ્યુઅલ સ્ટ્રેન્થ દબાતું જાય વીક થતું જાય અને છેલ્લું સારા પરિવારથી આપણે આપણું ભવિષ્ય અને આપણા દીકરાઓનું ભવિષ્ય સારું કરી શકીએ છીએ ભાઈઓ આ આપણા ચેલેન્જીસ છે આજના વખતમાં તમને એક સુંદર કહાની સંભળાવું ટાઈમનો ખ્યાલ નથી ક્યારે શરૂ કર્યો છે ટાઈમને હજી છે ઓકે એક સુંદર કહાની એક રૂમ હતો એ રૂમમાં ચાર મીણબત્તી હતી બળતી હતી એ મીણબત્તી એકબીજા સાથે વાતું કરવા બેઠી એક મીણબત્તી કહે છે કે હું શાંતિ છું હું પીસ છું પણ આ પરિવાર જે છે એ શાંતિ સમજતી જ નથી હંમેશા ઝઘડા કરે છે તો મારો મકસદ બળવાનું શું છે હું બુજાઈ જાઉં છું ખલાસ થઈ જાઉં છું એ દીવો બુજાઈ ગયો બીજી મીણબત્તી બોલે છે કે હું વિશ્વાસ છું ટ્રસ્ટવર્ધી છું પણ આ ફેમિલીમાં કોઈ જાતનો ટ્રસ્ટ છે જ નહીં ન બાપ દીકરા ઉપર ટ્રસ્ટ રાખે છે ન માં એની દીકરી ઉપર ટ્રસ્ટ રાખે છે ન હસબન્ડ એના વાઇફ ઉપર ટ્રસ્ટ રાખે છે ન વાઇફ એના હસબન્ડ ઉપર તો મારો એ મકસદ શું છે આમાં મારો જીવવાનો કોઈ મકસદ નથી હું એ વિસાઈ જાઉં છું તો આ વિશ્વાસ પણ વિસાઈ ગઈ શાંતિ વટાઈ ગઈ વિશ્વાસ વટાઈ ગયો ત્રીજી મીણબત્તી બોલે છે કે હું પ્રેમ છું આ પરિવાર પ્રેમને મને પ્રેમને ઓળખતી જ નથી શકતી લવ શું વસ્તુ છે એ જાણતી નથી એટલે મારું રહેવાનો કોઈ મકસદ નથી એટલે હું એ ખલાસ થઈ જાઉં છું મારો એ દીવો જાય છે એ જ ટાઈમે એક બચ્ચું એ રૂમમાં એન્ટર થાય છે અને એણે જ્યારે જોયું કે એક જ દીવો બળે છે ને ત્રણ દીવો નથી બળતો તો એ રોવા બેઠું એ જ્યારે રોવા બેઠું ત્યારે ચોથી મીણબત્તી એના એ બચ્ચાને કહે છે કે બચ્ચું તું રો નહીં હું આશા છું જો આશા પરિવારમાં હશે સંસારમાં હશે કોમમાં જો આશાઓ આજે હશે તો તમે પ્રેમને તમે વિશ્વાસને તમે શાંતિને પાછા લઈ આવી શકશો કે નહીં એટલે એ બચ્ચાને કહે છે તું રણમાં બેટા તું રો નહીં તું મને ઉપાડ અને ઉપાડીને પાછી મીણબત્તીને બાળ તો આપણે પાછું પ્રેમ લઈ આવી શકશું આપણો વિશ્વાસ લઈ આવી શકશું અને આપણે શાંતિ લઈ આવી શકશું એટલે પરિવારમાં પ્રેમ જાય વિશ્વાસ જાય શાંતિ જાય આશા ની મીણબત્તી રાખ્યા જ કરજો કારણ કે આશાથી તમે પાછા ત્રણ કોર વેલ્યુઝને લઈ આવી શકશો હવે વાત એમ છે કે આ બચ્ચા જ્યારે રડ્યો તો એને આ વેલ્યુઝ જે છે લવ ટ્રસ્ટવર્ધીનેસ રિસ્પેક્ટ એન્ડ હોપ
આ વેલ્યુઝ છે કે જે સંસારની વેલ્યુ છે, જે પરિવારની વેલ્યુ છે, જે કોમની વેલ્યુ છે, એ વેલ્યુને તમે આ બચ્ચાને આપશો કેવી રીતે? એ કોનું કામ છે? એ મા બાપનું કામ છે કે નહીં? એક ટ્રેનમાં એક ડબ્બો હતો, એમાં ધાર્મિક ટીચર બેઠી હતી. ધાર્મિક ટીચર જાણો છો ને, રિલિજિયસ ટીચર. એની સામે એક મા હતી ને બે બાળકો હતા, એક 5 વર્ષનું હતું ને એક 3 વર્ષનું હતું. અને બંને રમકડાથી રમતા હતા. અચાનક આ બે છોકરાઓ, એક 5 વર્ષનું એક 3, એકબીજા સાથે બાજવા માંડ્યું. એટલું બાજ્યું એ હદ નહીં. એટલે મા એને બોલી, મોટાને કહે છે, મોટો આ રમકડું તું નાનાને આપી દે. છોકરો 5 વર્ષનો બહુ સમજુ છોકરો હતો, એ સવાલ કરે છે, કેમ હું નાનાને આપું? તો આપણે એમ જ કહીએ ને કે મોટાને કહીએ કે તું નાનાને રમકડું આપી દે. પણ આ સવાલ બહુ ઉમદો હતો, કેમ? તો કે તું મોટો છે ને એટલે. તો જો આ સમજુ છોકરો એની માને શું કહે છે, એ કહે છે કે માં, એ કે હું તો હંમેશા મોટો જ હોઈશ અને આ હંમેશા નાનો હશે, તો મને હંમેશા સેક્રિફાઈસ કરવું પડશે. હવે બોલો, આપણે એની જગ્યાએ હોય તો શું જવાબ આપે? બોલો શું જવાબ આપે? હા કે ના? હા કરીએ તો આપણે અન્યાય કર્યું કહેવાય, બરાબર કે નહીં? ને ના કહીએ તો છોકરો કહે કે એને કહે કે મને રમકડું આપી દે, શું જવાબ આપશો? માં પાસે જવાબ નહોતો, માં પાસે જવાબ નહોતો, શું જવાબ આપે? રિલિજિયસ ટીચર સામે બેઠી હતી, જોયું આ બધું, દ્રષ્ટિ હતી એની સામે. આ એણે કહ્યું મોટા છોકરાને કે અહીંયા આવતું, દીકરા મારી પાસે આવ, તને આ રમકડું જોઈએ છે? તો દીકરો કહે હા. અને મોટો છોકરો કહે છે હા મને જોઈએ છે. તો કે તું નાનાને આપી દે. કે કેમ? તો કે થોડીક વારમાં તને પાછું આપી દેશે. છોકરો સવાલ કરે છે, ના આપે તો? રિલિજિયસ ટીચર કહે છે આપે તો. આ કહે છે ના આપે તો, અને આ કહે છે આપે તો. આ એક ચેલેન્જિંગ વસ્તુ આ છોકરામાં આવી. હા કદાચ મળી જાય. એ છોકરો, નાના છોકરાને રમકડું આપી દીધું, અને મોટો છોકરો આ ધાર્મિક ટીચર સાથે રમવા બેઠો. થોડીક વાર ન થઈ, હવે નજર ક્યાં હતી? તમે જુઓ, દ્રષ્ટિ જુઓ તમે. આ બે રમે છે, મોટાની નજર નાનાના રમકડા ઉપર હતી, નાનાની નજર આ ટીચરને છોકરો રમતા હતો એના ઉપર હતી. થોડીક વારમાં નાનો રમકડું મૂકી અને ટીચર પાસે આવીને કહે કે મને રમવું છે, ત્યારે આંખના ઈશારાથી મોટાને કહે છે રમકડું લઈ લે. પતી ગયું. વર્ષ પછી આ ધાર્મિક ટીચર માને મળે છે. એની માને કહે છે છોકરાની તબિયત કેમ છે? એની મા જવાબ આપે છે આ ધાર્મિક ટીચરને કે જ્યારથી આ ઇન્સિડન્ટ થયું ત્યારે આ મારો મોટો છોકરો એક વસ્તુ જાણી લીધો, એક વસ્તુ શીખી લીધો. કઈ વસ્તુ હતી? કે આ છોકરો એ શીખ્યો કે જે વસ્તુ ગમતી હોય એને મારે છોડવું પડશે. એ કે એના લીધે આજે ઝઘડા જ નથી થતા. નાનો આવે તો મોટો આપી દે, થોડીક વારમાં મોટો વટાઈ જાય, રૂમમાં એનો રમતો હોય તો નાનો મૂકીને પાછો આવી જાય. તો આ જે ફિલોસોફી આ 5 વર્ષનો છોકરાએ જે અજમાવી, જે કબૂલ કરી કે જે વસ્તુ તમને ગમતી હોય એ છોડવી પડે, એ આપણને શીખવાની છે. આજે આપણને રિસ્પેક્ટ ગમે છે કે નહીં? બરાબર કે નહીં? સામેવાળાને એ ગમે છે કે નહીં? ગમે છે. તમે એને રિસ્પેક્ટ આપશો તો એ રિસ્પેક્ટ આપશે. તમે એને પ્રેમ આપશો તો એ પ્રેમ આપશે. તમે એને ગાળો આપશો તો? બરાબર કે નહીં? એટલે આ જે વસ્તુઓ જે છે શીખવાની, પરિવાર જે છે, પરિવાર એટલું ઇમ્પોર્ટન્ટ છે આપણી કોમ માટે, આપણી સોસાયટી માટે, કે એના ઉપર આપણને કોમ તરીકે કામ કરવું પડશે. કારણ કે આજના જે પ્રહારો છે, આજના જે પ્રહારો છે, એક જુદી જાતની વેલ્યુઝ આપણને આપણામાં લઈ આવે છે. ચાલો એ કોઈક બીજી વખતે. હવે એક ફેર પરિવાર સ્ટ્રોંગ થઈ ગયું. પરિવાર સ્ટ્રોંગ થઈ જાય, ઉમ્મા સ્ટ્રોંગ થઈ ગયું, સોસાયટી સ્ટ્રોંગ થઈ ગઈ, કોમ સ્ટ્રોંગ થઈ ગઈ,
તો આ કોમને પછી ગાઈડન્સ મળે છે કેના પાસેથી? પરિવારને કોની પાસેથી ગાઈડન્સ મળે છે? મા બાપને કેવી રીતે ક્યાંથી ગાઈડન્સ મળે છે? કોમને ક્યાંથી ગાઈડન્સ? તો અલ્લાહ સુબહાનુ વતાલા કેટલું કૃપાળું છે કે આપણને પૈગંબરો મોકલાવ્યા છે એના માટે. 1,24,000 પૈગંબરો. હિસ્ટ્રી વાંચો, ઇતિહાસમાં આપણને દેખાશે કે જુદા જુદા પૈગંબરો જુદા જુદા ઠેકાણે આવી અને જુદી જુદી જગ્યાએ અલ્લાહનો મેસેજ આપ્યો. મેસેજ એક જ હતો, પણ એના પ્રકાર જુદા જુદાઓ હતા, એના મોડલ્સ જુદા જુદાઓ હતા. શા માટે? કારણ કે સંજોગો જુદા હતા, પરિસ્થિતિઓ જુદી હતી, સ્થિતિઓ જુદી હતી. તમે જુઓ, જ્યારે નબી ઇબ્રાહીમ આવ્યા ઇરાકમાં, ત્યારે એણે કયું મોડલ યુઝ કર્યું? તબલીગ કરવાનું. એનું મોડલ જુદું હતું. નબી યુસુફના વખતે એક મુશ્રિક રાજા હતો. એ મુશ્રિક રાજા એવો હતો કે એણે નબી યુસુફને કીધું કે આ તખ્ત સિવાય બધું ચલાવો. એ સોસાયટીમાં જ્યારે જસ્ટિસ અને સિક્યુરિટી હોય તો રાજા પછી મુશ્રિક હોય કે ગમે તેવો હોય, પણ સોસાયટીમાં જો સિક્યુરિટી અને જસ્ટિસ મળતી હોય, તમારું રિલિજન તમે કરી શકતા હોય, તો આપણે એનો ઉપયોગ કરીએ. એમ નહીં કે આ કાફરોનો દેશ છે કે આ આનો દેશ છે. જે દેશમાં તમને સિક્યુરિટી મળતી હોય ને ન્યાય મળતો હોય, ત્યાં તમે ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ કરો ઇસ્લામ માટે. નબી યુસુફ, નબી ઈસાના વખતમાં તો રોમન એમ્પાયર હતું. એણે શું પ્રિન્સિપલ નક્કી કર્યો? એણે કહ્યું કે રાજાનો હક રાજાને આપી દો, ખુદાનો હક ખુદાને આપી દો. એમાં તકલીફો અને તકરીરો હતી, ને જે એકબીજા સાથે આર્ગ્યુમેન્ટ્સ હતી, એ આર્ગ્યુમેન્ટ્સને એકવાર નાબાદ કરી દીધી. અને એ કરવાથી કેટલા માણસો ખુદા તરફ આવી ગયા એ જમાનામાં. એટલે આ પૈગંબરો, તમે જ્યારે આ બધા મોડલ્સ એક ફેરે બરાબર વિચાર કરશો, તો આપણને ખબર પડશે કે આ મોડલમાં એક રહેબરની જરૂર છે, એક ઇમામની જરૂર છે, એક લીડરની જરૂર છે. ઉસુલે કાફીમાં એક ચેપ્ટર છે, એનું નામ છે ડિવાઇન પ્રૂફ હુજ્જા. એમાં છઠ્ઠા ઇમામ કહે છે, ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ. ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ કહે છે, એક પ્રિયમ પેરેબલ આપે છે કે એક માણસ એના ઇમામે વખતને ઓળખતો ન હોય તો એની સ્થિતિ એક ખોવાયેલી બકરી હોય ને એના જેવી છે. ખોવાયેલી બકરીનો મતલબ એમ કે એનો જે રખેવાળ હોય શેપર્ડ, એ શેપર્ડ એની પાસે નથી, એટલે ખોવાઈ ગઈ છે. મતલબ એમ કે એ બકરી ક્યાં જાય? એક ટોળામાંથી નીકળીને બીજા ટોળામાં જશે, બીજા ટોળામાંથી નીકળીને ત્રીજા ટોળા, અંતે એકલી થશે અને અંતે વરુનો શિકાર બનશે. બરાબર કે નહીં? ઇટ વિલ બી ઈટન બાય ધ વુલ્ફ. તો પેરેબલ આપણને એ જ સમજાવે છે કે તમે મુસલમાન હો, તમે ઇબાદત કરતા હો, તમે બધી જાતની જે માંગણી કરી હોય તમે કરતા હોય, પણ તમારા ઇમામને તમે નહીં ઓળખો તો યુ વિલ બી કન્ફ્યુઝડ એન્ડ મિસગાઈડેડ. ઇમામને ઓળખો, ઇમામુલ વક્તને ઓળખો, ઇમામની ઓથોરિટીમાં તમે રહ્યો, એ વસ્તુ આપણને કહેવામાં આવે છે. અને જનાબે હુરનો એક્ઝામ્પલ ધ બેસ્ટ એક્ઝામ્પલ છે આપણી સામે. જનાબે હુર કોણ હતા? એ જ વ્યક્તિ હતી કે જે કરબલામાં જ્યાં ઇમામ હુસેનના કાફલાને જવું હતું ત્યાં એને રજા ના આપી. બરાબર કે નહીં? એણે કયું કામ કર્યું? એણે એક ક્રિમિનલ કામ કર્યું, એક ગુનાહી કામ કર્યું, સાથે સાથે પણ એક મોટું સારું કામ પણ કરી ગયું. એ આપણને સમજવાનું છે. થોડી જ કલાકોની અંદર આ જનાબે હોર એક ગ્રીડીનેસમાંથી ગ્રેટનેસમાં ગયા. આ જ થોડા કલાકોમાં આ જનાબે હોર એક ટ્રેચરીમાંથી ઇસ્લામ પર આવ્યા. આ જ જનાબે હોર એ યઝીદિયતમાંથી નીકળીને શહાદત ઉપર આવ્યા. આ જનાબે હોર એક યઝીદના કમાન્ડર હતા, પણ ઇમામ હુસેનના કાફલામાં આવ્યા. તો આશુરાના પહેલા દિવસે જનાબે હુર કેવા હતા અને આશુરાના દિવસે જનાબે હુર કેવા હતા, એમાં શું તફાવત હતી ભાઈઓ? શું ડિફરન્સ હતું આ બેમાં? એક સવાર હતી આશુરાની પહેલાં અને એક સવાર હતી આશુરાનો. એક જ વસ્તુ હતી કે
જનાબે હુર એના ઇમામને ઓળખી શક્યા, ને જ્યારે ઇમામને એ ઓળખી શક્યા ત્યારે એનો મર્તબો વધી ગયો. એ જાણી શક્યા કે ખુદાની ઇબાદત શું છે. ભાઈઓ, જનાબે હુરનો જે સ્ટોરી છે, જે એની કહાની છે, એ આપણી કહાની છે, એ આપણી કોમની કહાની છે, એ આપણી દુનિયાની કહાની છે, એ આપણી સોસાયટીની કહાની છે. એક માણસ કે જે ક્રિમિનલ હતો, આજે એક હીરો તરીકે એને લેવામાં આવે છે. પસ્તાયેલો જનાબે હુર આશુરાના દિવસે એ ઉમર સાદ પાસે ગયો. ઉમર સાદને કહે છે કે ઉમર સાદ, લડાઈનું આપણે નક્કી કરી નાખ્યું છે, લડાઈનું તમે નક્કી કરી નાખ્યું છે ઇમામ હુસેન સાથે? ઉમર સાદને કહે છે, હા, નક્કી કરી નાખ્યું છે, અને લડાઈ એવી થશે કે જેમાં માથાઓ ઉઠશે અને હાથ પગ પણ કપાશે. ત્યારે એક અવાજ આવે છે ઇમામ હુસેનનો કે મારી મદદ માટે કોણ છે? રસૂલ ખુદાના ઘરની મદદ માટે કોણ છે? જ્યારે આ અવાજ જનાબે હુર સાંભળ્યા, ત્યારે એ ટોળામાંથી જનાબે હુર નીકળી અને ઇમામ હુસેનના કાફલા તરફ ગયા. ઇમામ હુસેન પાસે પહોંચીને કહે છે, યા હુસેન, કે મને ખબર એ નહોતી કે આ નાસ્તિકો તમારો તમને શહીદ કરવા માગે છે. હું દિલગીરું છું, હું પસ્તાવું છું, મને માફ કરો અને મને રસ્તો બતાવડો આ માફીનો, કે હવે હું શું કરું કે મારી માફી કબૂલ થાય. ઇમામ હુસેનના શબ્દ તમે જુઓ. ઇમામ હુસેન કહે છે કે હુર, અલ્લાહે તમને સ્વતંત્ર આપી, તમને માફી કરી નાખ્યા. અને પછી કહે છે કે હુર, તને અમે સ્વતંત્ર આપ્યા છે આ દુનિયામાં અને આખેરતની દુનિયામાં. તબરી અને ઇબ્ન કસીર એની હિસ્ટ્રી ઐતિહાસિક બુકમાં લખે છે કે જ્યારે જનાબે હુર કરબલાના મેદાનમાં જંગ કરવા ગયા, ત્યારે ઝુહેર ઇબ્ને કૈન એની સાથે હતા. એ લોકો બંને જંગ કરતા હતા. જ્યારે હુર ઉપર હુમલો થાય ત્યારે ઝુહેર એને બચાવતા હતા, અને જ્યારે ઝુહેર ઉપર હુમલો થાય ત્યારે હુર એને બચાવતા હતા. એક જમાનો એવો આવ્યો, એક ટાઈમ એવો આવ્યો કે જનાબે હુરનો ઘોડો જખમી થઈ ગયો અને જનાબે હુરને જંગ પગથી કરવી પડી. ત્યારે એટલા બધા દુશ્મનો એને ઘેરાઈ લીધા, અને જ્યારે જોયું કે જનાબે હુર ઘેરાઈ ગયા છે, ત્યારે અસહાબો ઇમામ હુસેનના ત્યાંથી આવીને એને બચાવ્યા. પણ જનાબે હુર જખમી થઈ ગયા હતા. એને લઈ ગયા જ્યાં શહીદોને બધાને રાખ્યા હતા ત્યાં, પણ હજી જનાબે હુરમાં શ્વાસ હતો. જ્યારે ઇમામ હુસેન અલૈહિસલામ એની પાસે આવ્યા, એની બાજુમાં બેઠા, ત્યારે જનાબે હુરને કહે છે કે હુર, એ કે જ્યારે મેં મદદ માગી ત્યારે તે શહાદત આપી, અને હું હવે અલ્લાહ પાસે દુઆ માગું છું કે જ્યારે તું જા ત્યારે જન્નતમાં તને એના મહેમાન તરીકે રાખે. અસલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુ. આપણે દુઆ કરીએ કે અલ્લાહ સુબહાન વતા આપણે તોફિકાત આપે. બીજું કે આપણામાં જેટલા મોમિન ભાઈઓ અને બહેનો ગુજરી ગયા છે દુનિયાભરમાં, કોમમાં, ફેમિલીના રિલેશનમાં, એને બધાને જન્નત નસીબ કરે, અહલ બૈતની બાજુમાં રાખીએ અને લોકોના ગુનાઓ માફ કરી દે. આપણી કોમમાં, આપણા રિલેશન્સમાં, આપણી ફેમિલીમાં અને દુનિયાભરમાં જે મોમિનો બીમાર છે એને શફાત આપે. અલ ફાતિહા.